नमस्कार विद्यार्थी मित्रों, आपना आगळना विडियो नी अंदर प्रमेय 10.6 ने 10.7 जोया। हवे आपणे आमांथी आगळ उदाहरण बे जोईए छीए कि जो वर्तुळनी परस्पर बे छेदती जीवाओ तेमना छेदबिंदुमांथी पसार थता व्यास साथे समान खूणा बनावे तो साबित करो कि ते जीवाओ समान होय छे। अहींया आपणने समान जीवाओ ए बी अने सी डी आपेल छे, તે પરસ્પર એકબીજાને એ બિંદુમાં છેદે છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળની બે જીવાઓ એ બી અને સી ડી એકબીજાને ઈમાં છેદે છે। તેમના છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે તે સમાન ખૂણા બનાવે છે, એટલે એમનું છેદબિંદુ ઈ છે, તેમાંથી પસાર થતો વ્યાસ પી ક્યુ છે, તો પી ક્યુ સાથે સમાન ખૂણા એટલે ખૂણો એ ઈ ક્યુ બરાબર ખૂણો ડી ઈ ક્યુ। તો આપણે લખેલું છે અહીંયા કે ખૂણો એ ક્યુ બરાબર ખૂણો ડી ક્યુ થાય તેવો ઈમાંથી પસાર થતો વ્યાસ પી ક્યુ છે। તો આપણે શું સાબિત કરવાનું છે કે તે જીવાઓ સમાન હોય છે, એટલે કે એ બી બરાબર સી ડી આપણે સાબિત કરવાનું છે। તો આપણે પહેલાં જ જીવા ઉપર લંબ દોરી દઈએ કે જીવા એ બી ઉપર લંબ ઓ એમ અને જીવા સી ડી ઉપર લંબ ઓ એમ દોરીએ। તો આપણે જાણીએ છીએ કે લંબ જીવાને શું કરે છે, દુભાગે છે, આપણે શીખી ગયા છીએ કે જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે। હવે આપણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે। બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે આપણને ત્રિકોણ એક તો કાટકોણ આપેલો છે, આ 90° નો ખૂણો આપેલો છે, આ બે ખૂણા આપણને સમાન આપેલા છે, ઈઓ બરાબર ઈઓ સામાન્ય બાજુ છે। તો આપણે આ ખૂણો જો સમાન સાબિત કરી દઈએ કે ખૂણો એલ ઓ ઈ બરાબર ખૂણો એમ ઓ ઈ, જો આપણે આ ખૂણો સમાન સાબિત કરીએ તો ખૂબાખૂબ પ્રમેયના આધારે બે પ્રમેયો એટલે કે બે ત્રિકોણો એકરૂપ થશે, બે ત્રિકોણ એકરૂપ થશે, એટલે કે ઓ એલ બરાબર ઓ એમ થશે, અને ઓ એલ બરાબર ઓ એમ થાય તો એ બી બરાબર સી ડી પ્રમેય 10.7ના આધારે એકરૂપ થઈ જશે। એટલે આપણે ઓ એલ બરાબર ઓ એમ અહીંયા સાબિત કરીએ, આપણે તો આ જીવા પર દોરેલો લંબ હતો તો ત્રિકોણ આ દેખાડ્યું કે આપણે આ ખૂણો સમાન સાબિત કરવાનો છે કે ખૂણો આ ખૂણા નંબર આપી દઉં 1 અને 2, આ બે ખૂણા આપણે સરખા સાબિત કરવાના છે, ખૂણો એલ ઓ ઈ। તો હું ખૂણો એલ ઓ ઈ લઉં તો આ 1 તો 90 છે જ, તો એમાંથી આ બાદ કરી દઉં, કયો એલ ઈ ઓ એના જેટલો આ ખૂણો મળી જાય, એટલે ખૂણો એલ ઓ ઈ બરાબર 90 માઇનસ ખૂણો એલ ઈ ઓ। હવે એલ ઈ ઓ એ કયો ખૂણો છે, એલ ઈ ક્યુ છે, એટલે 90 માઇનસ એલ ઈ ક્યુ। હવે એલ ઈ ઓ એ કયો ખૂણો છે, એ ઈ ક્યુ છે, એટલે કે 90 માઇનસ ખૂણો એ ઈ ક્યુ। હવે એ ઈ ક્યુ અને ડી ખૂણો ડી ઈ ક્યુ કેવા છે, સમાન છે, તો એ ઈ ક્યુની જગ્યાએ હું ડી ઈ ક્યુ લખીશ, એટલે કે ખૂણો 90 માઇનસ ખૂણો ડી ઈ ક્યુ। હવે ડી ઈ ક્યુ જેને એમ ઈ ક્યુ કહેવાય અને એમ ઈ ક્યુ ખૂણો કહેવાય, સોરી ડી ઈ ક્યુ એને એમ ઈ ક્યુ કહેવાય, એમ ઈ ક્યુ ખૂણો થયો એટલે એમ ઈ ઓ થયો, 90 માઇનસ એમ ઈ ઓ, સોરી 90 માઇનસ એમ ઈ ઓ, 90માંથી આ ખૂણો બાદ કરું તો આપણને આ બે નંબરનો ખૂણો મળી જાય, કયો એમ ઓ ઈ, એટલે અહીંયા આવી ગયું બરાબર ખૂણો એમ ઓ ઈ। આપણે ખૂણો એલ ઓ ઈ બરાબર ખૂણો એમ ઓ ઈ સાબિત કર્યું। તો હવે આપણે બે ત્રિકોણ લઈએ, ત્રિકોણ ઓ એલ ઈ અને ત્રિકોણ ઓ એમ ઈ માં ખૂણો એલ ઈ ઓ બરાબર ખૂણો એમ ઈ ઓ જે આપણને આપેલું છે, ખૂણો એલ ઓ ઈ બરાબર ખૂણો એમ ઓ ઈ જે આપણે અહીંયા સાબિત કર્યું, અને ઈ ઓ બરાબર ઈ ઓ બંને સામાન્ય બાજુ છે, તો ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો બીજા ત્રિકોણનો ખૂણો બાજુ ખૂણો સાથે સમાન થાય તો ત્રિકોણ એલ ઈ ઓ એકરૂપ ત્રિકોણ એમ ઈ ઓ ખૂબાખૂબ પ્રમેયના આધારે બે ત્રિકોણો એકરૂપ થશે, આથી ઓ એલ બરાબર ઓ એમ બાકીના અંગો સમાન થાય સીપીસીટીના આધારે, અને ઓ એલ બરાબર ઓ એમ એટલે કે હાલ જ આપણે ઉપરનો પ્રમેય જોયો કે ઉપર પ્રમેય 10.7 જોયો કે કેન્દ્રમાંથી વર્તુળની જો કેન્દ્રમાંથી અંતર સમાન હોય તો તે જીવાઓ કેવી હોય છે, સમાન હોય
છે તો ઓએલ બરાબર ઓએમ એટલે જીવાનું કેન્દ્રથી અંતર છે માટે એ બી બરાબર સીડી. પ્રમેય 10.7 પ્રમેય 10.7. થેન્ક યુ વેરી મચ. આપણે અહીંયા આગળ આ પૂરું કરીશું. આપણે આગળના વિડીયોમાં હવે આગળ ચેપ્ટર જોઈશું. નમસ્કાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 10 એમાં આપણે આગળ જોઈશું આજે સ્વાધ્યાય 10.4 જેનો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 1 છે કે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે ભિન્ન બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે, તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. અહીંયા આપણને બે વર્તુળ આપ્યા છે, ઓ કેન્દ્રિત વર્તુળ અને પી કેન્દ્રિત વર્તુળ. એમાં બંનેમાં એક આપણે જીવા દોરી છે એ બી, જે બંને વર્તુળની સામાન્ય જીવા છે. આપણને આપ્યું છે કે સામાન્ય જીવા છે. ઓ એ મોટા વર્તુળની ત્રિજ્યા છે જે 5 સેન્ટીમીટર થશે. એ પી નાના વર્તુળની ત્રિજ્યા છે જે 3 સેન્ટીમીટર થશે. બે કેન્દ્રો વચ્ચેનું અંતર ઓપી આપણને 4 સેન્ટીમીટર આપેલ છે. તો આપણે આ ત્રિકોણને કાટકોણ સાબિત કરીશું. કાટકોણ સાબિતકરણ, ત્રિકોણ ઓ એ પીને આપણે કાટકોણ સાબિત કરીએ તો ઓપી લંબ ઓબી થાય, આથી એ પી બરાબર પીબી થાય. તો આપણે ત્રિકોણ ઓ એ પીમાં મોટી બાજુનો વર્ગ એટલે ઓ એનો વર્ગ બરાબર 5નો વર્ગ એટલે 25, એપીનો વર્ગ વત્તા ઓપીનો વર્ગ એટલે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 9 વત્તા 16 એટલે 25. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ઓ એનો વર્ગ બરાબર એપીનો વર્ગ વત્તા ઓપીનો વર્ગ. આથી ત્રિકોણ ઓ એ પી કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો ઓ પી એ 90° થાય, એટલે કે ઓપી લંબ એ બી થાય, આથી એ પી બરાબર પીબી થાય. જે પ્રમેય 10.3ના આધારે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, જે આપણે આગળ પ્રમેય જોયેલો છે. આથી એ પી બરાબર 3, તો પીબી બરાબર પણ શું થશે 3. આથી એપી એ બી બરાબર એપી વત્તા પીબી બરાબર 3 વત્તા 3 6 સેન્ટીમીટર થશે. દાખલા નંબર 4. આ દાખલો 1 પરીક્ષામાં પૂછાયેલો છે અને 4 પણ પૂછાયેલો છે. હું તમને એવા જ સ્વાધ્યાયના દાખલા ગણાવું છું કે જે અગત્યના છે. જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોને એક રેખા એ બી સીડીમાં છેદે તો સાબિત કરો કે એ બી બરાબર સીડી. તો અહીંયા ઓ કેન્દ્રિત, પહેલો તો સમકેન્દ્રીય વર્તુળો, એવા વર્તુળો કે જેનું કેન્દ્ર એક જ હોય અને ત્રિજ્યા જુદી જુદી હોય તેવા વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહે છે. તો ઓ કેન્દ્રિત વર્તુળમાં એક જીવા બીસી થશે જે નાના વર્તુળ માટે થશે અને જીવા એડી જે મોટા વર્તુળ માટે થશે. તો આપણે ઓમાંથી કેન્દ્ર પર લંબ દોરીએ, જીવા પર લંબ દોરીએ, સોરી, ઓમાંથી જીવા પર લંબ દોરીએ ઓએમ લંબ એડી, જે ઓએમ લંબ બીસી પણ થાય અને ઓએમ લંબ એડી પણ થાય. તો ઓએમ લંબ એડી દોરો. અહીં બીસી એ ઓ કેન્દ્રિત વર્તુળની જીવા છે એટલે ઓબી લંબ બીસી. તો પ્રમેય 10.3 આપણે હાલ જ પેલા દાખલામાં જોયો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, આથી બીએમ બરાબર એમસી, જેને પરિણામ 1 કહીશું. એ જ રીતે ઓએમ લંબ એડી આપણે દોરેલું જ છે, તો પ્રમેય 10.3ના આધારે એએમ બરાબર એમડી થશે. બીજા પરિણામમાંથી પહેલું પરિણામ બાદ કરીએ એટલે એમમાંથી બીએમ બાદ કરીએ, એમડીમાંથી એમસી બાદ કરીએ તો એ બી બરાબર સીડી આપણને મળી જશે. તો પરિણામ 2માંથી પરિણામ 1 બાદ કરતા એએમ માઇનસ બીએમ બરાબર એમડી માઇનસ એમસી. જ્યારે પરિણામોનો સરવાળો કરવો હોય કે પરિણામોની બાદબાકી કરવી હોય તો ડાબી ડાબી બાજુનો સરવાળો થાય, જમણી જમણી બાજુનો સરવાળો થાય, ડાબી ડાબી બાજુની બાદબાકી થાય અને જમણી જમણી બાજુની બાદબાકી થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો એએમ માઇનસ બીએમ બરાબર એમડી માઇનસ એમસી, એએમ માઇનસ બીએમ બરાબર એ બી અને એમડી માઇનસ એમસી બરાબર સીડી થશે. થેન્ક યુ વેરી મચ.